गुड मॉर्निंग स्टूडेंट, आपणे आपणो जे पाठ ચાલી રહ્યો હતો એને કન્ટિન્યુઅસ કરીશું. તો આપણો પાઠ હતો ભારત કૃષિ, એમાં આપણે આની પહેલા પણ બે વિડીયો બનાવી ચૂક્યા છીએ. તો એની અંદર આપણે ભારતના પાકોની વાત કરેલી હતી અને બીજા વિડીયોમાં આપણે ધાન્ય પાકો અને તેલબીયા પાકોની વાત કરી હતી. તો હવે આ વિડીયોની અંદર આપણે પીણાની વાત કરીશું, જે પીણા તરીકે જે પાકો લેવામાં આવે છે એની વાત કરીશું. તો પીણા તરીકે પાકોમાં પહેલી છે ચા. મિત્રો, આપણે ચાને તો જોઈએ જાણીએ છીએ કે આપણે સવારે ઉઠતા સાથે જ આપણે સવારે સૌથી પહેલું પીણું જે હોય છે એ આપણી ચા હોય છે. ચા એ ઉષ્ણ સમશીતોષ્ણ કટિબંધ છોડ છે. તેના છોડના પાંદડા અને કુમળી કૂંપણોને પ્રક્રિયા કરી તેની ચાની ભૂકી કે ચા કે પત્તીનો પીણા તરીકે ઉપયોગ થાય છે. ચીન પછી ભારત સૌથી વધુ ઉત્પાદન કરતું દેશ છે. તો ભારત એ ચીન પછી બીજો નંબર આવે છે ચાના ઉત્પાદનમાં. શ્રીલંકા, ચીન, ભારત ચાની નિકાસ કરતા મુખ્ય દેશો છે. તો ચાની નિકાસ કરતા મુખ્ય ત્રણ દેશો છે શ્રીલંકા, ચીન અને ભારત. એ ત્રણ મુખ્ય દેશો છે જેમાં ચાનું ઉત્પાદન વધારે થાય છે. ચાના પાક માટે પાણી સહેલાઈથી વહી જાય તેવી ઢોળાવવાળી અને લો તત્વવાળી જમીન તેમજ 20-30 સેલ્સિયસ તાપમાન અને 200 સેમી સુધીનો વરસાદ વર્ષભર ઝાપટા રૂપે વરસતો રહેવો જરૂરી છે. તો ચા માટે કેવું વાતાવરણ અનુકૂળ હોય છે? તો પહેલાં તો ઢોળાવવાળી જમીન હોવી જોઈએ અને લો તત્વ પણ એની અંદર હોવું જોઈએ જમીનની અંદર. એની સાથે સાથે તાપમાન 20-30 સેલ્સિયસ જેટલું જ હોવું જોઈએ અને જ્યાં 12 મહિના વરસાદ ઝાપટા રૂપે વરસતો રહેવો જોઈએ. આ વાતાવરણ એના માટે ખૂબ જ અનુકૂળ છે. ભારતમાં ચા અસમ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટકમાં વધુ થાય છે. તો ચા માટે ભારતના આ જે રાજ્યો છે અસમ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ કે ઉત્તરપ્રદેશ અને તમિલનાડુ, કર્ણાટક, ત્યાં ચાનું ઉત્પાદન વધારે થાય છે. અસમ અને પશ્ચિમ બંગાળ દેશની 75% ચાનું ઉત્પાદન કરે છે. તો બીજા રાજ્યો કરતાં અસમ અને પશ્ચિમ બંગાળ છે એ દેશની 75% ચાનું ઉત્પાદન કરે છે. ચાના છોડ પરથી પત્તીઓ કુશળતાપૂર્વક ચૂંટવામાં આવે છે અને જે ચાનો છોડ હોય છે એમાંથી જે પત્તીઓ છે જેની ચા બનાવી શકીએ એવી પત્તીઓને કુશળતાપૂર્વક ચૂંટવી પડે છે અને પછી એને સૂકવીને એની ચા બનાવવામાં આવે છે. એના પછીના પીણામાં આવે છે કોફી. તો કોફીના પાકને પહાડી ઢોળાવ પર સૂર્યનો સીધો તડકો ન પડે તેવી રીતે કોઈ મોટા વૃક્ષને સાયામાં ઉછેરવામાં આવે છે. તો કોફીનું ઉત્પાદન એવી જગ્યાએ કરવામાં આવે છે કે જ્યાં સૂર્યપ્રકાશ સીધો જ કોફી ઉપર ન પડતો હોય એવી જગ્યા ઉપર કોફીનું ઉત્પાદન કરવામાં આવે છે. કોફીના પાકને 150-200 સેમી વરસાદ અને 15-28 સેમી તાપમાન અને પર્વતીય ઢોળાવવાળી જમીન અનુકૂળ આવે છે. ભારતમાં કર્ણાટક, કેરળ, તમિલનાડુમાં કોફી વધારે થાય છે. તો ભારતમાં કયા કયા રાજ્યમાં કોફી વધારે થાય છે? તો છે કર્ણાટક છે, કેરળ છે, તમિલનાડુ અને કોફી. આ જે ચાર રાજ્યો છે, સોરી ત્રણ રાજ્યો છે, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ, એમાં કોફીનું ઉત્પાદન વધારે થાય છે. તો મિત્રો, આ વસ્તુ યાદ રાખવા જેવું છે. કર્ણાટકનો કુર્ગ પ્રદેશ કોફીના ઉત્પાદન માટે વધુ જાણીતો છે. કોફીના ફળને એકઠા કરી તેના બી કાઢી તેને પ્રક્રિયા કરી દળી તેનો પીણા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો કોફીનો ઉપયોગ પીણા તરીકે કરવામાં આવે છે અને પહેલા એને જે કોફીના ફળ હોય છે એને સૂકવી દેવામાં આવે છે અને એમાંથી બીજ કાઢી અને એની ઉપર જે પ્રક્રિયા કરવામાં આવે છે એના પછી જ એનો પીણા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એના પછીનું જે પીણું છે એ છે કોકો. કોકો વૃક્ષના ફળના બીજમાંથી કોકો તૈયાર થાય છે. તો કોકો છે એ જે કોકો વૃક્ષ હોય છે એના ફળમાંથી તૈયાર થાય છે, જે બીજ હોય છે એમાંથી તૈયાર થાય છે. કોકો એ પેય પદાર્થ છે. પેય પદાર્થ એટલે કે જે પી શકાય એવો પદાર્થ છે. તેમાંથી ચોકલેટ પણ બનાવવામાં આવે છે. તો ચોકલેટની અંદર જે તમે બ્રાઉન કલર જોવો છો
જેને આપણે ચોકલેટ કહીએ છીએ એને એમાં કોકોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. તેને ગરમ અને ભેજવાળી આબોહવા અને વધુ વરસાદની જરૂર પડે છે અને આફ્રિકન દેશોમાં તેના મુખ્ય ઉત્પાદકો છે. તો આફ્રિકાના જે દેશો છે એ કોકોનું વધારે ઉત્પાદન કરે છે. કોકોનું ભારતમાં કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં એનું ઉત્પાદન વધારે થાય છે. તો આ ત્રણ ચીજો હતી કે જેનો આપણે પીણા તરીકે ઉપયોગ કરી શકીએ. તો ચા, કોફી અને કોકો આ પીણા તરીકે આપણે ઉત્પાદન કરીએ છીએ. હવે જોઈશું આપણે રોકડિયા પાક. તો રોકડિયા પાક કયા કયા છે? તો પહેલું છે કપાસ. કપાસ એ ખરીફ પાક છે. ભારત અને ગુજરાતમાં મુખ્ય રોકડિયા પાક તરીકે કપાસનું અગત્યનું સ્થાન ધરાવે છે. વિશ્વ સ્તરે ભારત કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં બીજા ક્રમે છે. કપાસના 16% રૂનું ઉત્પાદન મેળવવામાં આવે છે. આ રૂ ભારતમાં સફેદ સોના તરીકે ઓળખાય છે. તો ભારતની અંદર સફેદ સોના તરીકે કોને ઓળખવામાં આવે છે? જો કોઈ પ્રશ્ન થાય તો મિત્રો તમને ખબર હોવી જોઈએ કે રૂને સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત કપાસિયાનું તેલ ખાદ તેલ તરીકે અને કપાસિયા અને ખોળ દુધાળા પશુઓના દાન તરીકે વપરાય છે. કપાસનો લાંબો સમય ભેજ સંગ્રહી શકે તેવી લાવાની કાળી અને જમીન દ્રવ્યોવાળી ખનિજ દ્રવ્યોવાળી જમીન, ગરમ ભેજવાળી આબોહવા, 20-35 સેલ્સિયસ તાપમાન અને 30-70 સેમી વરસાદ અનુકૂળ આવે છે. કપાસના પાકોનો સમયગાળો 6-8 માસનો હોય છે. હિમથી કપાસના પાકને નુકસાન થાય છે. તો ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, તમિલનાડુ અને ઓડિશા આ એના મુખ્ય રાજ્યો છે. ગુજરાતના ખેડૂતો બીટી કપાસના બિયારણને અપનાવી લેતા વાવેતર વિસ્તાર, કુલ ઉત્પાદન તથા ગુણવત્તામાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. તો ગુજરાત રાજ્ય એ કપાસના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે આવે છે. ગુજરાતમાં સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત, પંચમહાલ, અમરેલી, ભાવનગર, પાટણ, જૂનાગઢ, જામનગર વગેરે જિલ્લામાં કપાસનું ઉપયોગ કે ઉત્પાદન કરવામાં આવે છે. હવે જોઈશું રોકડિયા પાક તરીકે શેરડી. શેરડી ભારતનું એક મુખ્ય પાક છે. વિશ્વમાં વાવેતરની દ્રષ્ટિએ શેરડીનું સૌથી વધુ વાવેતર ભારતમાં થાય છે. ઉત્પાદનો બ્રાઝિલ પછી ભારતનો બીજો ક્રમ છે. શેરડીમાંથી ગોળ, ખાંડ, ખાંડસરી, ઇથેનોલ બને છે. શેરડીના પાક માટે મુખ્યત્વે લાવાઈક નદીઓના કાફવાળી કાળી ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 20-27 સેલ્સિયસ તાપમાન, 75-100 સેમી વરસાદ, ઓછા વરસાદવાળા વિસ્તારમાં સિંચાઈથી આ પાક લેવામાં આવે છે. તો શેરડીના પાક માટે આ વસ્તુ અનુકૂળ હોવું જોઈએ, ત્યારે શેરડીનો પાક સારો એવો થાય છે. તો ભારતમાં ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગુજરાત વગેરે શેરડી પકવતા મુખ્ય રાજ્યો છે અને શેરડી વાવેતરમાં ઉત્તરપ્રદેશ મોખરે છે, પરંતુ ખાંડ ઉત્પાદનમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે આવે છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ શેરડીના પાકો લેવામાં આવે છે. એના પછી છે શણ, જ્યુટ. શણના ઉત્પાદનમાં ભારત હાલમાં પ્રથમ ક્રમે છે. શણના રેસાનો ગોલ્ડન ફાઈબર કહે છે. તો શણના રેસાને શું કહે છે મિત્રો? તો યાદ રાખવા જેવી વસ્તુ છે કે શણના રેસાને ગોલ્ડન ફાઈબર કહેવામાં આવે છે. શણમાંથી કંતાન, કોથળા, સાદડી, દોરડા, થેલીઓ, પગરખા, હસ્તકારીગરીના નમૂના વગેરે બને છે. શણ ઉદ્યોગમાં ભારતની બાંગ્લાદેશના સસ્તા શ્રમ સાથે હરીફાય છે. શણ પાકને નદીઓના ત્રિમુખ પ્રદેશની જ્યાં દર વર્ષે નવ કાપ
નવ કાપ પથરાતો હોય તેવી ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 30-40 સેલ્સિયસ તાપમાન અને 100 સેમી કરતા વધુ વરસાદની જરૂર છે. ભારતમાં ક્યાં ક્યાં શણનું ઉત્પાદન થાય છે? તો પશ્ચિમ બંગાળ, ગંગાના મુખ ત્રિકોણના પ્રદેશો, અસમ, બિહાર, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં શણનું ઉત્પાદન વધુ થાય છે. તો આ જગ્યાએ શણનું ઉત્પાદન વધુ થાય છે. એના પછી છે તમાકુ. તો જેને આપણે ટોબેકો કહીએ છીએ, તમાકુ ખરીફ પાક છે. તમાકુના પાક સામે રહેતા ગોરાડું જમીન, 20 સેલ્સિયસ જેટલું તાપમાન, 100 સેલ્સિયસ જેટલો વરસાદ વધુ માફક આવે છે. તો આવી આબોહવા હોય તો એના શણના પાકને ખૂબ જ માફક આવે છે. તમાકુના પાક માટે આબોહવા કરતા જમીન વધુ નિર્ણાયક પરિબળ છે. તો તમાકુના પાક માટે જે આબોહવા છે એના કરતા પણ જે જમીન છે એ ખૂબ જ નિર્ણાયક પાક ભજવે છે. ચીન, બ્રાઝિલ, ભારત, અમેરિકા વિશ્વમાં તમાકુ ઉગાડતા અને નિકાસ કરનારા મુખ્ય 4 દેશો છે. તો આ 4 દેશો છે એ મુખ્ય દેશો છે. ભારતમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને કર્ણાટક તમાકુ પકવતા મુખ્ય રાજ્યો છે. તો આ જે 4 રાજ્યો છે એમાં તમાકુનો પાક લેવામાં આવે છે. ગુજરાતમાં કયા એરિયાની અંદર તમાકુના પાકો લેવામાં આવે છે? તો ખેડા, આણંદ જિલ્લામાં, ચડોતરના પ્રદેશ, ઉપરાંત મહેસાણા, વડોદરા, પંચમહાલમાં વધુ વાવેતર થાય છે. ગુજરાતમાં કુલ બીડી તમાકુના ઉત્પાદનના 80% ગુજરાતમાં થાય છે. તો સોરી, ભારતની અંદર જે કુલ બીડી તમાકુનું ઉત્પાદન થાય છે એમાં 80% તમાકુ આપણું ભારત, જે ગુજરાત છે, એ ભારતભરમાં પહોંચાડે છે. તમાકુનો ઉપયોગ ગુટકા, બીડી, સિગારેટ, સિંગડી વગેરે બનાવવા માટે થાય છે. તમાકુનું સેવન આરોગ્ય માટે હાનિકારક છે. એટલે મિત્રો, તમાકુનું સેવન કરવું એ આરોગ્ય માટે હાનિકારક છે, એટલે તમાકુનું સેવન કરવું જોઈએ નહીં. તમાકુ ગુટકા પર પ્રતિબંધ મૂકનાર સિક્કિમ રાજ્ય પ્રથમ છે. તો તમાકુ પર પ્રતિબંધ મૂકેલું છે કે સિક્કિમ રાજ્યમાં કોઈ પણ તમાકુની પ્રોડક્ટ વેચાતી નથી. રબર, લેટેક્સ ફૂલના રબરના વૃક્ષમાંથી જડતા દૂધ, એટલે કે એના ક્ષીણમાંથી રબર તૈયાર થાય છે. રબરના બગીચામાંથી એકત્ર કરેલ દૂધમાં એસેટિક એસિડ મેળવી ધીમા તાપે ગરમ કરી રબર બનાવાય છે, જેનો ઉપયોગ ટાયર, ટ્યુબ જેવી અનેક ઔદ્યોગિક પેદાશમાં થાય છે. ગરમ અને ભેજવાળી આબોહવા, વધુ વરસાદવાળા વિસ્તારોમાં રબરની બાગાયતી ખેતી કરવામાં આવે છે. વિશ્વમાં રબર ઉત્પાદનમાં મલેશિયા એ પ્રથમ ક્રમે આવે છે. તો કોઈ પ્રશ્ન કરે કે રબરના ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ છે, તો એ છે મલેશિયા. ભારતનો મુખ્ય ઉત્પાદક દેશોમાં સમાવેશ થાય છે. ભારતમાં કેરળ, તમિલનાડુ, કર્ણાટક, અસમ અને જે ત્રિપુરા છે આ રાજ્યોમાં રબરનું ઉત્પાદન કરવામાં આવે છે. તો મિત્રો, આ હતા આપણા પાકોની વાત થઈ, પીણાની વાત થઈ, અને પછી રોકડિયા પાકોની વાત થઈ. તો મિત્રો, આ હતા આપણા રોકડિયા પાકો. હવે આવતા વિડીયોમાં આપણે જે આપણા ઔષધિ પાકો છે એના વિશે જોઈશું. મિત્રો, આ વિડીયો આપણે આટલે સુધી રાખીશું અને આવતા વિડીયોમાં આપણે જે આપણા ઔષધીય પાકો છે એના વિશે વાત કરીશું. તો વિડીયો જોવા બદલ થેન્ક યુ મિત્રો.